હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ્સ આજે છે પાંચ માર્ચ ને પાંચ માર્ચ બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આજે આ વિડીયોમાં આપણે કરવાના છે ફ્રેન્ડ્સ પહેલાં તમને તમને બધા પ્રશ્નો સમજાવીશ અને પછી એ પ્રશ્નોના રિલેટિવ જેટલા પણ એમસીક્યુસ બની શકે એની ડિટેલમાં આપણે આ ચર્ચા કરવાના છે તો ફ્રેન્ડ્સ ચાલુ કરીએ પાંચ માર્ચ બે હજાર એકવીસની કરંટ અફેર્સની આ મેન્યુફેક્ંગ યુનિટ બોટ વેલીની સ્થાપના કરવામાં આવી વિશ્વ સ્તરની રોબોટિક મેન્યુફેક્ચરિંગ યુનિટ બોટ વેલી ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો પહેલી વાત કે ભારતની વિશ્વ સ્તરની રોબોટિક મેન્યુફેક્ચરિંગ યુનિટનું નામ શું છે તો નામ છે બોટ વેલી બરાબર બોટ વેલી યાદ રાખજો

મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશની તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ યુપીની રાજધાની છે લખનઉ બરાબર ત્યાંના ગવર્નર છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશની અંદર લોકસભાની એસી સીટ છે રાજ્યસભાની એકત્રીસ સીટ છે અને વિધાનસભાની ચારસો ચાર સીટ છે એ પણ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશન જોઈએ તો હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ બે હજાર એકવીસના ટોપ ટેનમાં કયા ભારતીયને સામેલ કરવામાં આવ્યા તો શું છે રાઈટ આન્સર કયા ભારતીયાને સામેલ કરવામાં આવ્યા તમને રાઈટ આન્સર છે આમાં મુકેશ અંબાણી બરાબર મુકેશ અંબાણી જે છે એ મુકેશ અંબાણીને સામેલ કરવામાં આવ્યા છે મુકેશ અંબાણીને યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ કોણ તો મુકેશ અંબાણી બરાબર મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે તમને બધાને ખબર છે ભારતના પહેલા સૌથી વધારે રીચ છે બરાબર દુનિયાના આઠમા ક્રમના રીચ છે અને એશિયાના બીજા નંબરના ધનિક છે બરાબર હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ જે છે મિત્રો એ દુનિયાના સૌથી વધારે જે ધનિક લોકો હોય છે એમના માટેની આ લિસ્ટ છે બરાબર તો મુકેશ અંબાણી ભારતના પહેલા દુનિયાના આઠમા અને એશિયાના બીજા નંબરના ધનિક છે હવે વાત કરીએ દુનિયાના સૌથી વધારે ધનિક કોણ છે તો મિત્રો એ છે એલન મસ્ક બરાબર ટેસ્લા અને સ્પેસ જે છે એ કંપની છે એલન મસ્કની એના પછી જેપ બેજોસ એમેઝોન વાળા અને એના પછી થર્ડ નંબર છે બર્નોડ અર્નોલ્ડ બરાબર બર્નોડ અર્નોલ્ડ જે છે એ ત્રીજા નંબરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણે રાઈટ આન્સર છે આમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ જે છે એ મનાવવામાં આવે છે ચાર માર્ચ ચાર માર્ચના દિવસે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે કોણ મનાવે તો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા દર વર્ષે ચાર માર્ચે આ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે બે હજાર દિવસ ઉજવવામાં આવ્યો છે તો આ વર્ષે જે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો એ પચાસ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ હતો એ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક અવશ્ય કરજો લાઈક કરવામાં કંજ્યુસ નહીં કરતા આપણે ડેલી મોર્નિંગમાં આવી રીતના કરંટ અફેર્સના વિડીયો લઈને આવીએ છીએ બરાબર ફૂલ ડિટેલમાં ચર્ચા કરીએ જેથી કરીને આમ તેમનો પણ કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમારા એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ બની રહે તો લાઈક કરવામાં કંજુસ નહીં કરતા બીજી વાત આ બધાની જે પીડીએફ છે એ મિત્રો તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરી લેજો બરાબર બીજી વાત મિત્રો જો વિડીયો ગમે તો એક વ્યક્તિને સાંભળવામાં પ્રોબ્લેમ થશે વિદ્યાર્થી મિત્રો ડબ્લ્યુએચ જે છે ડબલ્યુ એચ એક રિપોર્ટ જાહેર કરેલી છે બરાબર એ રિપોર્ટ પ્રમાણે વિશ્વના કેટલા લોકોમાંથી એક વ્યક્તિને સાંભળવામાં પ્રોબ્લેમ થશે ક્યાં સુધી ટાર્ગેટ રાખ્યો છે બે હજાર પચાસ સુધી એ પણ યાદ રાખજો ડબલ્યુએચની ડબલ્યુએચનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગના ઓર્ગનાઇઝેશન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કહેવામાં આવે છે એની સ્થાપના થઈ હતી સાત એપ્રિલ નાઇન્ટીન ફોર્ટી બરાબર ઓગણીસો માં એનું હેડક્વાર્ટર છે ક્યાં જીનેવા

એ મર્ચન્ટ ડિજિટાઈઝેશન સંમેલન બે હજાર એકવીસની મેજબાની કરશે ભારત સરકાર હવે વાત કરી કરીએ ફિક્કીનું ફિક્કીનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ ફિક્કી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના બેટર દેન કેસ અલિયાંસ એટલે આજે બેટર ધેન કેસ અલિયાંસ છે આ ત્રણેય મળીને મર્ચન્ટ ડિજિટાઈઝેશન સંમેલન બે હજાર એકવીસની મેજબાની કરશે બરાબર હવે આનો ઉદ્દેશ્ય છે મિત્રો ભારતને પૂરી તરહ એટલે કે ભારતમાં ડિજિટલાઇઝેશન જે માહોલ બનાવવાનો છે બરાબર ભારતને પૂરી તરહ ડિજિટલ બનાવવાનું આ લોકોનું ટાર્ગેટ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યમાં ઉદયપુર વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તમને રાઈટ આન્સર છે ત્રિપુરા ત્રિપુરામાં ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદયપુર રાજસ્થાનમાં આવેલું છે અને છોટા ઉદેપુર ગુજરાતમાં આવેલું છે એટલે ત્રિપુરાનું પાટનગર છે અગરતલા ત્યાંના સીએમ છે વિપ્લવ કુમાર દેવ ભારતીય જનતા પાર્ટીના છે અને ફ્રેન્ડ ત્યાંના ગવર્નર છે રમેશ બેસ બરાબર નેક્સ્ટ જોઈએ તો હાલમાં વિશ્વ બેંકે સો રૂપ ટોપ પરિયોજના માટે કેટલા મિલિયન ડોલરની ગેરંટી યોજના બનાવી તો શું છે રાઈટ આન્સર સો મિલિયન ડોલર બરાબર સો મિલિયન ડોલર Right तो तो राइट तो तो आंसर है एग्जाम की दृष्टि इम्पोर्टेंट रहें तो फ्रेंड बात करिए वर्ल्ड बैंक की तो वर्ल्ड बैंक की स्थापना थी ओगनीसौ चुम्मास में हेडक्वाटर है वॉशिंग्टन डीसी अमेरिका में आलू है हाल में प्रेसिडेंट है डेविड मालपाल बराबर एप याद रखो नेक्स्ट जो है हाल में आर्सेलर मित्तल निपोन स्टील इंडिया क्या राज्य सरकार साथ हस्ताक्षर बराबर तो राइट आंसर फ्रेंड राइट आंसर ओडिशा ओडिशा आर्सेलर मित्तल बराबर એ સ્ટીલ કંપની છે તમને ખબર હશે લક્ષ્મીનિવાસ મિત્તલ જે છે એ માલિક છે એમના લક્ષ્મીનિવાસ મિત્તલનો જન્મ જે રાજસ્થાનમાં થયો હતો અને ત્યાર પછી તેઓ ઇંગ્લેન્ડમાં જઈને વસી ગયા અને ત્યાં એમણે ખૂબ લાંબો ચોડો કારોબાર કર્યો છે બરાબર તો ઓડિશા જે સરકાર છે મિત્રો એમણે હસ્તાક્ષર કર્યા વાત કરીએ ઓડિશાની તેનું કેપિટલ છે ભુવનેશ્વર ગવર્નર છે ગણેશીલાલ અને સીએમ છે નવીન પટનાયક બરાબર ફ્રેન્ડ્સ ઓડિશામાં એક વુલર દ્વીપ હતો તેનું નામ હાલે બદલીને એપીજે અબ્દુલ કલામના નામે રાખવામાં આવ્યું છે એ કઈ જગ્યાએ હતું એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે નેક્સ્ટ છે રાજનૈતિક બેઠક ટુ સેશન્સ યા લેંગ ફ્રેન્ડ રાઈટ આન્સર છે આપણું પાડોશી દેશી છે ચાઈના ચીનનું પાટનગર જે બીજિંગ ત્યાંના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ બરાબર ને કોરોના વાયરસ જે છે એ ચીનની વુહાન લેબમાંથી નીકળ્યું છે એવું કહેવામાં

ક્યાં બનાવવામાં આવ્યું તે એ સાધુ બેટ પર બનાવવામાં આવેલું છે તો આ ગુજરાતના કેવડિયામાં ત્રણ દિવસીય સંયુક્ત કમાન્ડર સંમેલન શરૂ થવાનું છે ફ્રેન્ડ્સ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે બરાબર ત્યાંના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને સીએમ છે વિજય રૂપાણી ગુજરાતના કેવડિયામાં આ સંયુક્ત કમાન્ડર સંમેલન જે છે એ શરૂ થશે બરાબર ફ્રેન્ડ્સ ગુજરાતની અંદર કિસાન સર્વોદય યોજના ચાલે છે સુજલામ સુપલામ જલ સંચય યોજના છે એ પણ ગુજરાતમાં ચાલે છે બરાબર ઉંબારે આંગણવાડી નામની એક સારી એવી યોજના પણ ગુજરાતમાં ચાલે છે બરાબર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પણ ગુજરાતમાં ચાલે છે એ પણ યાદ રાખજો નેક્સ્ટ છે હાલમાં રેલ મંત્રીએ ક્યાર સુધીમાં સંપૂર્ણ રેલ નેટવર્કનું વિજળીકરણ કરવાની જાહેરાત કરી તો પ્રમાણે રાઈટ આન્સર છે આમાં બે હજાર ત્રેવીસ સુધીમાં બરાબર બે હજાર ત્રેવીસ સુધીમાં કોણ છે રેલ મંત્રી તો રેલ મંત્રી છે આપણા પિયુષ ગોયલ નેક્સ્ટ જોઈએ તો હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે એટલે એસ જયશંકર છે વિદેશ મંત્રી વાત કરીએ બાંગ્લાદેશની તો બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા બરાબર ત્યાંનું પ્રેસિડેન્ટ છે મિત્રો અબ્દુલ્લા હમીદ અને પીએમ છે શેખ હસીના કરન્સી ચાલે છે ટકા બરાબર બાંગ્લાદેશ ટકા દેશના નાગરિકો બુરકા પ્રતિબંધ જન્મ સંગ્રહ પર મતદાન કરશે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર એક્ઝામની દ્રષ્ટિએ રાઈટ આન્સર છે આમાં સ્વિટરલેન્ડ બરાબર સ્વિટરલેન્ડના લોકો જે છે એ બુરકા પ્રતિબંધ પર જન્મ સંગ્રહ પર મતદાન કરશે એના પછી હાલમાં સ્વદેશી વેક્સિન કોવેક્સિન એ તેના ત્રીજા પરીક્ષણમાં કેટલા ટકા કારગર સાબિત થઈ છે તો શું છે છે રાઈટ આન્સર આન્સર ફ્રેન્ડ બરાબર ત્રીજા પરીક્ષણમાં કારગર સાબિત થઈ છે કઈ વેક્સિન તો કોવેક્સિન તમને ખબર છે કે કોવેક્સિન જે છે એ ભારતની પોતાની વેક્સિન છે બરાબર ઘરેલું વેક્સિન છે એમ પણ કહી શકીએ તો ભારતની પહેલી સ્વદેશી કોવિડ નાઇન્ટીન વેક્સિન જેણે માનવીય પરીક્ષણની અનુમતિ આપવામાં આવી હતી એ પણ કોવેક્સિન હતી ફ્રેન્ડ કોવેક્સિન જે છે એનું નિર્માણ ભારત બાયોટેક જેનું હેડ ઓફિસ આવેલું છે હૈદરાબાદની અંદર બરાબર હૈદરાબાદની અંદર હેડ ઓફિસ છે ભારત બાયોટેક એણે અને આઈસીએમઆર આઈસીએમઆરનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આ બંનેઓએ ભેગા મળીને આ કોવેક્સિન વેક્સિન બનાવી છે અને કોવેક્સિન એ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે એ પણ યાદ રાખજો માનવીય પરીક્ષણ માટે સૌથી પહેલાં આ કોવેક્સિન વેક્સિન જે મિત્રો એને અનુમતિ આપવામાં આવી હતી નેક્સ્ટ જોઈએ તો હાલમાં કયા રાજ્યની સરકારે પોલીસ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવવાની મંજૂરી આપી તો તો છે કયા રાજ્યની સરકારે એ આંધ્રપ્રદેશ બરાબર આંધ્રપ્રદેશની સરકાર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ પોલીસ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યાંના સીએમ છે જગન મોહન રેડ્ડી બરાબર કેપિટલ છે મિત્રો અમરાવતી બે હજાર ચૌદ ની અંદર આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે છે બે અલગ રાજ્ય બન્યા હતા ભાષાના આધારે મિત્રો પહેલો રાજ્ય કયો બન્યો હતો એ પણ આંધ્રપ્રદેશ હતો એ પણ યાદ રાખજો શ્રી રામલ્લુ જે છે એમણે હડતાલ કરી હતી નેક્સ્ટ છે હાલમાં જાહેર તેલ નગરપાલિકા પ્રદર્શન સૂચકાંક બે હજાર કોણ ટોપ પર રહ્યું છે મિત્રો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર તો શું છે રાઈટ આન્સર મિત્રો રાઈટ આન્સર છે ઇન્દોર બરાબર ઇન્દોર જે છે એ ટોપ પર રહ્યો છે ઇન્દોર ક્યાં આવેલું છે તો મધ્ય પ્રદેશમાં ફ્રેન્ડ્સ એમપીના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ એમપીનું પાટનગર છે ભોપાલ બરાબર અને એમપીના ગવર્નર છે આનંદીબેન પટેલ ગુજરાતના પૂર્વ સીએમ છે આનંદીબેન પટેલ તો ફર્સ્ટ પર ઇન્દોર રહ્યું છે સેકન્ડ પર સુરત અને થર્ડ પર ભોપાલ કયો ક્રમાંક તો એ સેકન્ડ પર રહ્યો છે એ પણ યાદ રાખજો નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે બે કપડા પાર્ક સ્થાપિત કરવાની ઘોષણા કરી બરાબર ટેક્સટાઇલ પાર્ક બે ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવાની ઘોષણા આપણી ગુજરાત સરકારે જે આપણું બજેટ છે બે હજાર એકવીસ બાવીસનું એમાં નીતિન પટેલે કરી છે બે ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો જો વિડિયો ગમતો હોય તો લાઈક કરવાનું નહીં બોલતા લાઈક કરવા કન્જ્યુશન નહીં કરતા કારણ કે લાઈક કરવાથી અમારું જે કોન્ફિડન્સ છે એ પણ વધતું રહે છે તો આજનો તમારું ટાર્ગેટ રહેવું છે ઓછામાં ઓછા બે હજાર લાઇક આ વિડીયો પર આવવા જ જોઈએ બરાબર જો વિડીયો ગમતો હોય તો મિત્રો બીજા મિત્રો સાથે પણ શેર કરજો ડેલી સાંજે છ વાગે પાછી એમસીક્યુ ટેસ્ટ આપણે ચાલુ કરવાના છે બરાબર ડેલી કરંટ અફેર્સનો વિડીયો મોર્નિંગમાં આવી જ જાય

તરીકે પણ ઓળખવામાં આવે છે સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે આ બેંગ્લોરને બેંગ્લોરના સોરી કર્ણાટકના સીએમ કોણ છે તો કર્ણાટકના સીએમ છે બીએસ એસ યેદુરપ્પા બીજેપીના છે અને બેંગ્લોરને મિત્રો ગાર્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આ હતા અઢાર એમસીક્યુ પ્રશ્નો તારીખ પાંચ માર્ચ બે હજાર એકવીસના કરંટ અફેર્સના આવી રીતના ડેલી આપણે વિડીયો લઈને આવીએ છીએ તો મિત્રો લાઈક કરવામાં કંજ્યુસાઈન નહીં કરતા બરાબર એની જે પીડીએફ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ટેલિગ્રામ ચેનલ આપેલી છે ત્યાંથી મળી જશે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરજો જેથી તમે બધાને ફાયદો થાય બીજી વાત કે આજનો આપણો એક ક્વિજ ક્વેશ્ચન લઈને આવ્યા છે આપણે આજની ક્વિસ્ટ જે છે એ છે સંસદની રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને એટલે કે એક કરીને કઈ એક ચેનલ બનાવવામાં આવી છે એ ગયા વિડીયોનો જે મિત્રો કરંટ અફેર્સનો પ્રશ્ન હતો એ હતો કે સંસદની રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને કંઈ એક ચેનલ બનાવવામાં આવી છે તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ